સુરતના બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશભાઈ દલાલ સાથે આપણે વિશેષ વાતચીત કરવા માટે આવ્યા છે મુકેશભાઈ દલાલ સુરતના સાંસદ આપણી સાથે છે મુકેશભાઈ બિનહરીફ ફરણીને તમે કેવી રીતે જુઓ છો સમગ્ર રાષ્ટ્રમાં આ પહેલું કમળ ખીલ્યું છે તે કમળ હું વિશ્વપુરુષ આડનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણ કમળમાં અર્પણ કરું છું મોડી સાહેબનો ચારસો પ્લસ એનડીએ સીટનો જે સંકલ્પ છે તે દિશામાં સુરત લોકસભા સીટ તરફથી આ પહેલું યોગદાન છે મુકેશભાઈ ગુજરાતના ઇતિહાસમાં હું માનું છું જ્યાં સુધી ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું થઈ રહ્યું છે કે સુરત લોકસભાની ચૂંટણી વગર આ શહેરના સા લાખ પચાસ હજાર મતદારો ચિંતા કરી રહ્યા છે કે અમારો મતદાનનો અધિકાર કેમ છીનવાઈ ગયો તમે કેવી રીતે એને માટે જો કોઈ જવાબદાર હોય કોંગ્રેસ પક્ષ છે જે પક્ષ જે પક્ષના નેતા સમગ્ર દેશમાં સુકાન સંભાળવાના ફાબો અને સ્વપ્ન જોયું છે તે પક્ષ પાસે ચાર સમર્પિત દરખાસ્ત મૂકવા નથી હકીકત એવી છે કે છેલ્લા ચાલીસ દિવસથી સુરત લોકસભામાં મારો જે રીતનો ચૂંટણી પ્રચાર ચાલુ રહ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તા જે રીતે મેદાનમાં ઉતરા હતા જે રીતે સમગ્ર સુરત લોકસભામાં મતદારોનો પ્રતિસાદ સાંભળી રહ્યો હતો તે જોતા અને સમગ્ર લોકસભામાં મારો સિત્તેર ટકા જેટલા મતદારોનો પ્રત્યક્ષ સંપર્ક પૂરો થઈ ચૂક્યો હતો ઉપરાંત સુરત લોકસભાનો વિસ્તારનો લગભગ બેથી ત્રણ વખત મારો પ્રવાસ પૂરો થઈ ગયો હતો આ બધાને કારણે જે હવા બની હતી તે હવામાં કોંગ્રેસને ચોક્કસપણે લાગતું હતું કે આ વર્ષે અમારી ડિપોઝિટ ચોક્કસ જશે તેને જ કારણે કોંગ્રેસે આ બેકડોર એક્ઝિટ છોટી કાઢ્યો છે આમ મતદાન નહીં થઈ શકવા માટે જો કોઈ જવાબદાર હોય તો માત્ર ને માત્ર કોંગ્રેસ પક્ષ છે મુકેશભાઈ વર્ષોથી હું ત્યાં જાણું છું ત્યાં હું કાશીરામ રાણા સાત ટર્મ સુરતના સાંસદ રહ્યા દસનાબેન જરદોસ પણ ત્રણ ટર્મ રહ્યા હવે સુરત તો વર્ષોથી ભાજપનો ગઢ છે પાંચ લાખથી વધુથી હંમેશા ભાજપ લીડથી જીતે છે પરંતુ આવું થયું છે એટલે શહેરના લોકોને ખૂબ જ ચિંતા છે કે અઢાર વર્ષના થયેલા યુવાનો યુવતીઓને ચિંતા છે કે આ વખતે લોકસભામાં અમે મતદાન કરવા જવાના હતા પરંતુ આ સુરત શહેર તો કોંગ્રેસ મુક્ત ભાજપે કરી દીધું છે પરંતુ મતદાન મુક્ત પણ શહેરના લોકોને કરી દીધા છે તો એ વિશે તમારી છે કોંગ્રેસ મુક્ત ભારત કરવાની દિશામાં સુરત શહેરે કોંગ્રેસ મુક્ત સુરત તો કરી નાખ્યું હતું જ્યાં સુરતમાં મહાનગરપાલિકામાં તેનો એક પણ કોર્પોરેટર નથી કંઈ કેટલાય વર્ષોથી એક પણ ધારાસભ્ય નથી અને એક પણ સાંસદ નથી અને આ વર્ષે એક પણ ઉમેદવાર નથી પણ સુરત શહેરના મતદારોને હું વિશ્વાસ આપવા માગું છું કે જે રીતે સુરત શહેરનો અવિરત વિકાસ ઓગણીસો ને પંચાણુંથી ઠઈ રહ્યો છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં સુરત ગ્લોબલ સિટી બન્યું છે કોસ્મોપોલિટીન સિટી બન્યું છે સ્માર્ટ સિટી બન્યું છે તે દિશામાં અને તેની ઘટી વધુ તીવ્ર બને તે માટેના પ્રયાસો રહેશે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ અમારા સ્ત્રીઓ એ શરૂ કરેલા છે તે પ્રોજેક્ટ્સમાં એને એને ઘટી મળે અને સુરત શહેર ઝડપથી સ્માર્ટ સિટી બને એના મારા સર્વશ્રેષ્ઠ પ્રયાસો રહેશે એમાં કશી ચિંતા કરવાની બાબત નથી મુકેશભાઈ તમે તો વર્ષો પહેલાં સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહ્યું છે સુરતના ભૂગોળથી ખૂબ જ વાક્યો છે સુરત એટલે ડાયમંડ સિટી ટેક્સટાઇલ સિટી સાંસદ બન્યા પછી પાર્લામેન્ટમાં ઘણા પ્રશ્નો છે જે સુરતના ન હોય રેલવે ન હોય એરપોર્ટ ન હોય તમારા આવ્યા પછી કઈ એવી રજૂઆતો જે સુરતને ખૂબ જ વર્ષોથી લોકો તડપાવી રહ્યા છે મળતી નથી ઇન્ટરનેશનલ એરપોર્ટ થઈ ગયું પણ તો હજુ પણ બે કે ચાર જ ફ્લાઇટ ઉડે છે રેલવેમાં કેટલાક સમયથી બેન સુરતના સાંસદ હતા મંત્રી હતા પણ તું ડીઆરએમ ઓફિસ સુરત આવી નથી તમારા સાંસદ બન્યા પછી કેટલું થશે મને પાંચતમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકેની જવાબદારી મળી હતી શહેરના વિકાસના પાયા નાખવાની શરૂઆત જે તે સમયે મેં કરી હતી હવે જ્યારે મને સાંસદ તરીકેની તક મળી છે ત્યારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે તો હું સિત્તેર વર્ષથી સાહીઠ વર્ષથી સંકળાયેલો છું કારણ કે મારો પારિવારિક બિઝનેસ છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીના પણ પ્રશ્નોથી હું સારી રીતે વાકેફ છું ઉપરાંત સુરતના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટના પ્રશ્નોથી પણ હું ખૂબ સારી રીતે વાકેફ છું તો આવનારા વર્ષોમાં આ બધાએ પ્રશ્નો જે કંઈક પણ છે એનો નિવેડો લાવવાની મારી હંમેશા કોશિશ રહેશે અને મને વિશ્વાસ છે કે એમાં હું ચોક્કસ સફળ રહીશ હતા સુરતના લોકપ્રિય સાંસદ અને બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશભાઈ દલાલ તેમનું કહેવું છે કે આગામી દિવસોમાં પાર્લામેન્ટમાં જઈને સુરતના જે પણ પ્રશ્નો હોય તેને તાત્કાલિક હલ કરવા ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય રેલવેના પ્રશ્નો હોય સુરત સુરતના અમરોલીમાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ ની ઘટના બની છે પરિણિત પડોશી યુવકે પર દુષ્કર્મ ગુજવાતા ચકચાર મચી ગઈ છે યુવતી ધમકી આપી હતી કે જો તેણી કોઈને કહેશે તો તે જ્વનથી મારી નાખશે યુવતીને પેટમાં દુખાવો ઉપડતા જ સમગ્ર ઘટના સામે આવી છે અમરોલી પોલીસે આરોપી પ્રદીપ પટેલ ની વિરુદ્ધમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે સુરતના અમરોલી વિસ્તારમાં એક મુખ બધીર જે યુવતી છે તેમની સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે નવાઈની વાત તો ત્યારે થાય છે કે જ્યારે ત્રણ મહિના બાદ આ જે યુવતી છે તે યુવતીને પેટમાં દુખાવવું પડે છે અને ત્યારે તબીબ પાસે તપાસ કરવામાં આવે છે ત્યારે તેમને ગર્ભ રહી ગયો હોવાની વાત સામે આવે છે આ જે યુવતી છે તે પોતાના કાકા કાકી સાથે અહીંયા સુરતની અંદર રહેતી હતી જ્યારે આ યુવતી છે તેને ગર્ભ રહી ગયો છે તે વાત સામે કાકા કાકી જે છે તેમના પગ જમીન સરખી ગઈ હતી આ બાબતે યુવતીને પૂછતા તેમણે આ બાજુમાં રહેતો જે પ્રદીપ પટેલ છે તેમનું નામ આપ્યું હતું ને આ મામલે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે તાત્કાલિક જ પોલીસે આ પ્રદીપ પટેલ જે છે તેમની ધરપકડ કરી છે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે પોતાના જ પાડોશમાં રહેતી જે આ યુવતી છે તે યુવતી મુખ છે કંઈ પણ બોલી શકે તેવી કોઈ પોઝિશન નથી ને તેને જ લઈને આ પ્રકારની આખી જે ઘટના છે તે સામે આવી હતી ને તેમાં જ આ જે પ્રદીપ પટેલ છે તે તેણે તેની હવસનો શિકાર જે છે તે યુવતીને બનાવી હતી એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આવા નરાધમ જે છે તે ક્યાંક ને ક્યાંક આવી યુવતીઓ જે હોય છે તેમને શિકાર બનાવતા હોય છે ત્યારે આ પ્રદીપ પટેલ નામનો વ્યક્તિ છે તેમણે આ યુવતી જે છે પોતે મૂક બધી હતી અને તેનો જ ફાયદો ઉઠાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેના જ કારણે તેને ગર્ભ રહી ગયો હતો હાલ અમરોલી પોલીસ મથકમાં આ નરદમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા અમરોલી પોલીસે નારાધમ છે તેમની ધરપકડ કરી છે અને કાયદેસરની કામગીરી હાથ ધરી છે મહત્વનું કહી શકાય કે આ પ્રકારના કિસ્સાઓ સુરતમાં આવી રહ્યા છે તેને લઈને પોલીસ જે છે તે સતત કામગીરી કરી રહી છે ત્યારે અમરોલી પોલીસ મથક હદ વિસ્તારમાં આ પ્રકારે જે કહી શકાય કે હદ વટાવનાર એક નરાધમ જે છે તેમણે આ મુકબધિર યુવતી જે છે તેમની ક્યાંક ને ક્યાંક હવસનો શિકાર બનાવી હતી પરંતુ હાલ આ સમગ્ર મામલે ફરિયાદ થતાની સાથે જ પોલીસ એ આરોપીને તાત્કાલિક ધરપકડ કરીને કાયદેસરની કામગીરી હાથ ધરી છે ભાવનગરની મધુ સિલિકા ફેક્ટરી દુર્ઘટનાની તપાસ રાજકોટ સુધી પહોંચી છે તો આ સમગ્ર મામલે જે માહિતી મળી રહી છે ફેક્ટરી સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા ઉચ્ચ સ્તરે તપાસ કરવામાં આવશે તપાસ કરી રાજકોટથી ફેક્ટરી સેફટી અધિકારી ભાવનગર ખાતે આવશે ગત તારીખ 19 ના રોજ મધુ સિલિકા ફેક્ટરીમાં સ્ટીમ લાઇન ફાટી હતી જેમાં એમપી ના મજૂરનું મોત થયું હતું જ્યારે અગાઉ પણ ચિત્રા યુનિટમાં ઇલેક્ટ્રિક શોકથી શ્રમિકનું મોત થયું હતું ત્યારે વધુ એક બનાવ બનતા જ હવે બે ઘટનાની તપાસનો ધમધમાટ શરૂ થશે જી ચોક્કસ ભાવનગર મધુસી સિલિકામાં જે દુર્ઘટના થઈ હતી તેની તપાસ હવે રાજકોટ સુધી પહોંચી છે ગત તારીખ ઓગણીસના રોજ વર્તેજ જીઆઈડીસીમાં આવેલ મધુ સિલિકાનું જે એક યુનિટ છે તે આગળ સવારે આઠ વાગ્યાની આસપાસ જે સ્ટીમ વાલ ઓપરેટર હોય છે તે આ જે સ્ટીમનો વાલ છે તે બંધ કરવા જતો હતો તે સમય દરમિયાન સ્ટીમ લાઈન અચાનક જ ફાટી હતી જેને લઈને તે ગંભીર રીતે ઘવાયું તેને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગર સહકી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે છે તે ફાટી તેની પાછળ તપાસ હાથ ધરવામાં આવી હતી ભાવનગર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા આ તપાસ કરવામાં આવી હતી અને જે લાઇન ફાટી છે તે લાઇન કેવી રીતના ફાટી તેની પણ તપાસ કરવામાં આવી હતી પરંતુ બીજા દિવસે છ વાગે આ જે મજૂર છે કૃષ્ણ નામનો જે એમપીનો મજૂર છે તે મૃત થયો હતો અને તેના મરણ જણ બાદ જે રીતના જે ઘટના સ્થળ છે તેને સીલમાં છે ભાવનગર બાહુમાળીમાં આવેલ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના ડાયરેક્ટર દ્વારા આખો જે વિસ્તાર છે જે આગળ ઘટના બની હતી તેને કોરિડોર કરી દેવામાં આવ્યો છે એટલે કે કંટની અંદર આ વિસ્તાર બંધ કરી દેવામાં આવ્યો છે અને હવે રાજકોટથી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ વિભાગના ઉચ્ચસ્તરીય અધિકારીઓ છે તે ભાવનગર ખાતે આવશે અને આની જે તપાસ છે તે હાથ ધરવામાં આવશે જે આ ઘટના બની છે જે ઘટનાની અંદર જે લાઇન અથવા તો જે પંપ ફાઇટો છે કે બ્લાસ્ટ થયો છે તે કયા કારણોસર થયો છે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવામાં આવતું હતું તેની ક્ષમતા કેટલી હતી જૂનું હતું કે તેને રિપ્લેસ કરવાનું હતું અથવા તો કંપનીની કોઈ પણ બેદરકારી કે કંપનીએ જેને કહી શકાય કે જેનું મેન્ટેનન્સ કરવું જોઈએ તો નથી કર્યું તેને લઈને પણ તપાસ થશે હાલ તો જે અધિકારીઓ છે તેને કહ્યું છે કે શંકા એવી છે કે કંપની દ્વારા કોઈ બેદરકારી અથવા તો જે ઇન્સ્ટ્રુમેન્ટ વાપર્યું છે નબળી કક્ષાનું હોય તે શંકાને લઈને તે દિશાની અંદર તપાસ હાથ ધરવામાં આવશે અને જો આની અંદર કોઈપણ રીતના મધુસિલિકા કંપનીની જો બેદરકારી સામે આવશે તો તેની વિરુદ્ધમાં નામદાર કોર્ટમાં ફરિયાદ પણ કરવામાં આવશે અગાઉ પણ આ જ કંપનીને એક ચિત્ર જે યુનિક છે તે યુનિટની અંદર પણ એક મજૂર છે તેને શોક લાગતાં મોત નીપજ્યું ત્યારે ત્યારે મધુસિલિકા કંપનીમાંથી વધુ એક તપાસ હવે જે બ્લાસ્ટ થયો છે તેને લઈને શરૂ થશે કહી શકાય કે છથી સાત મહિનાની અંદર આ બીજી ઘટના મધુસિલિકામાં બની છે કે જેની બે બેદરકારી અથવા કોઈ ઘટનાને લઈને બે મજૂરોના મોત થયા છે છે હવે જોવાનું રહ્યું કે 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 આ આ બંને તપાસની અંદર સાચું શું તે બહાર આવશે અને અધિકારીઓ કંપની વિરુદ્ધમાં કોઈ કોઈ કામગીરી ફરિયાદ કરી તે આવનારા સમયમાં ખબર પડશે જી રાજકોટની બીએ ડાંગર હોમિયોપેથિક કોલેજ પર આક્ષેપ લાગ્યા હતા કે આ કોલેજમાં સ્ટાફ નકલી છે ત્યારે આક્ષેપ લાગતાની સાથે જ હોમિયોપેથિક કોલેજ વિવાદમાં આવી હતી આ મામલે કોલેજ સંચાલક જનક મેહતાએ નિવેદન આપ્યું હતું કે નેશનલ કમિશન ફોર હોમિયોપેથી ટીમની તપાસમાં કોઈ ગેરરીતિ સામે નથી આવી પૂર્વ પ્રિન્સિપાલ આર કે દ્વારા બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આર કે મિશ્રા અરજી કરી અને ખોટા આરોપો લગાવે છે અમારા શિક્ષકો લાયકાત ધરાવતા છે અમારું પરિણામ યુનિવર્સિટીમાં તપાસ કરી શકો છો એસી ટકા સ્ટાફ ગેરલાયક હોવાની વાત ખોટી છે ત્યારે હવે આ મામલે સત્ય શું છે એ તો તપાસના અંતે જ બહાર આવશે કારણ છે એ અમારા પ્રિન્સિપાલ છે અમારા પ્રિન્સિપાલને અમે નવેમ્બર મહિનામાં ટર્મિનેટ કર્યા હતા એ તમે પણ થોડુંક એનો ઓહાપો કર્યો હતો અને અત્યારે પણ એને એ જ રીતે શરૂ કરેલું છે ખરેખર એવું કોઈ કારણ છે જ નહીં આ એનું પેલો જેને અમે અહીંયા અમને ત્યારે ધમકી આપી હતી કે ભાઈ તમે મને ટર્મિનેટ કરશો તો હું તમારી કોલેજ ચાલુ નહીં રહેવા દઉં એમ એટલે કોઈ પણ કારણોસર છે ને આવું નવું કંઈ કરી અને ખોટે અમને ડિસ્ટર્બ કરવાની વાત છે બાકી એવું કાંઈ છે જ નહીં અમારે તો અમારા કોલેજ ચલાવી છે સારી રીતે ચલાવી છે અને તમે યુનિવર્સિટીમાં તપાસ કરજો છેલ્લા દસ વર્ષમાં છે ને છ સાત વખત તો અમારા વિદ્યાર્થીઓ છે ને ગોલ્ડ મેડલિસ્ટ તરીકે ફર્સ્ટ આવેલા છે એટલે અમારો અભ્યાસ બાબતમાં કોઈ સવાલ છે જ નહીં રાજકોટની બીએ ડાંગર હોમિયોપેથી કોલેજ ફરી એક વખત વિવાદમાં આવી છે અને આ વિવાદ છે તે ક્યાંક નેશનલ કમિશન ફોર હોમિયોપેથીની જે ટીમ આવી હતી અને તેમના દ્વારા જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે ક્યાંક તે ચેકિંગમાં જે ચોંકાવનારા વિગતો છે તે સામે આવી છે અને આ ચોંકાવનારા વિગતોમાં એવી વાત સામે આવી છે કે કોલેજમાં એસી જેટલો જે સ્ટાફ છે તે નકલી હોવાનું સામે આવ્યું હતું અને ખાસ તો ચેકિંગ દરમિયાન વહીવટી ગેરરીતિ આચરતા હોવાનું પણ ક્યાંક ચર્ચા સાંભળવા મળી હતી ખાસ તો કોલેજ અને હોસ્પિટલમાં લાયકાત ન જે સ્ટાફ છે 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 તે તે સામે સામે આવ્યો અને અને આને લઈને ક્યાંક વિવાદ આવી ખાસ તો અન્ય યુનિવર્સિટીની ડુપ્લિકેટ માર્કશીટના આધારે પ્રવેશ આપવાનું જે કૌભાંડ છે તે કારણે ક્યાંક આ બદનામ થઈ ચૂકી છે બે હજાર સત્તરમાં આ જે કૌભાંડ છે તે સામે આવ્યું હતું અને આને જ લઈને ક્યાંક ચર્ચામાં આવી હતી બી ડાંગર કોલેજ એટલે કે આ હોમિયોપેથી કમિશન છે તે ક્યાંક તપાસ રિપોર્ટ બાદ સાબિત થઈ શકે તમામ જે તપાસ જ્યારે કરવામાં આવ્યું હતું ત્યારબાદ ક્યાંક આ જે વિગતો ક્યાંક બહાર આવી હતી અને આના જ કારણે સંચાલક તરફથી એક વાત એવી પણ સામે આવી છે કે સંચાલક એવું કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક તેમના કોલેજ વિરુદ્ધ ક્યાંક કોક ષડયંત્ર કરી રહ્યું છે અને તેના જ કારણે વારંવાર આ પ્રકારની ઘટના છે તે બને છે અને ખાસ તો આ પ્રકારના જે ષડયંત્રકારીથી દૂર રહેવા માટે ક્યાંક જે જે સંચાલક છે તે કહી રહ્યા છે ચોક્કસથી ક્યાંક ષડયંત્ર રચાઈ રહ્યું છે આ કોલેજ વિરુદ્ધ અને તેના જ કારણે વારંવાર ક્યાંક આ પ્રકારના જે સમાચારો છે તે વહેતા થાય છે ખબર લલિત વ્યાસ સાથે ધ્રુવ રાજકોટ

અને જ્યારે ઇકો સેલના એએસઆઈ સાગર પ્રધાન સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગતરોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે ઇકો સેલ સુરત શહેરમાં ફરજ બજાવતા સાગર સંજય પ્રધાન એએસઆઈ જેઓ એક મુંબઈના ચીટિંગના ગુનાની તપાસ કરી રહેલ હતા જે કામે તેઓ આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરેલ જે મુદ્દામાલમાં લેપટોપ ડાયમંડ વગેરે મુદ્દામાલ હતો જે મુદ્દામાલ ખોડવાના અવેદપેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ પંદર લાખ રૂપિયાની માંગણી કરેલી અને એ પંદર લાખ પૈકી પાંચ લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને તેઓએ ગતરોજ મોકલેલ જેઓ પાંચ લાખ રૂપિયા લેતા રેડ હેડ પકડાઈ ગયેલ છે અને આ બંને ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલ

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ અનેક જિલ્લાઓમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે અને ત્યારે દ્વારકામાં દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં દેશી દારૂ બનાવવાની મસ્ત મોટી ભઠ્ઠીઓ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી છે તો વસૈ ગામ પાસેના જંગલમાં દારૂ બનાવવામાં આવતો હતો ત્યારે પોલીસે ત્રણસો લીટર દારૂ આથો સહિતનો મુદ્દામાલ કબજે કરી દારૂ બનાવનારાઓની શોધખોળ હાથ ધરી હતી ભાવનગર ઘોઘાના તણસા વાવડીમાં યુવાને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે જેમાં લાલજી મકવાણા નામના યુવકે ઝેરી દવા પી અને કરી લીધો હતો યુવકને સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે સતારભાઈ નામના વ્યક્તિએ ચોરીની શંકાએ યુવકને માર મારતા યુવકે આપઘાત કરી હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં કરશે ઝંઝાવતી પ્રચાર તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરશે ચૂંટણીનો માહોલ છે હવે ચૂંટણીને ત્રીજા તબક્કામાં ગુજરાતમાં ચૂંટણીનું જે આયોજન છે તેમાં હવે થોડોક જ સમય બાકી છે ગણતરીના જ દિવસો બાકી છે તે દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાતમાં ઝંઝાવટી પ્રચાર કરશે તો પહેલી અને બીજી મેના રોજ ગુજરાતમાં પીએમ પ્રચાર કરશે

ગુજરાતની પચીસ બેઠકો પર પીએમ મોદી ધુઆધાર પ્રચાર કરશે તો પહેલી મેના રોજ ડીસા અને હિંમતનગરમાં પ્રચાર કરશે પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ વસાવડા કર્યું છે તો સુરતવાડી રાજકોટમાં પણ ભાજપની મુરાદ હતી જો વિક્રમ સોરાણીને ટિકિટ મળી હોત તો સુરતવાડી થાત પરેશ ધાનાણી ઉમેદવાર બનતા જ ભાજપ ખેલ ના કરી શક્યો હેમાંગ વસાવડા ટ્વીટમાં જ માહિતી આપી છે વિક્રમ સોરાણી ઓગણત્રીસ એપ્રિલે ભાજપ માં જોડાશે

ધ્વનિ પ્રદૂષણ ફેલાવતી બાઇકો જપ્ત કરાય છે સુરત શહેર પોલીસ કમિશનર એક્શન મોડમાં જે કાર્યવાહી હાથ ધરી છે ધૂમ સ્ટાઇલોની બાઇકો સામે કાર્યવાહી હાથ ધરી છે તો ત્રણ હજાર મોડિફાઈડ બાઇકો જપ્ત કરાય છે સુરતમાં નબીરાઓના શોખ કોઈનો જીવ લેશે આ દરમિયાન પોલીસ કમિશનર એક્શન મોડમાં જોવા મળ્યા છે ध्वनि प्रदूषण फैलावती बाइकों जब्त कराई इसकी सूचना से पिछले एक महीने में हर वीकेंड पे वाहन चेकिंग का ड्राइव चला गया चलाया गया जिसमें विशेष ध्यान जो मॉडिफाइड बाइक है बाइक से स्टंट करने वाले हैं स्पोर्ट बाइक जिसका साइलेंसर मॉडिफाई करा के रखते हैं उन सब पे विशेष रूप से काम किया गया जौनपुर एरिया में और इस ड्राइव के दौरान हमने तीन हज़ार चार सौ अट्ठानवे वाहन डिटेन किए जिसका सत्रह लाख साठ हज़ार दो सौ रुपये जुर्माना वसूला गया है और बहुत सारी बाइकें हैं जिनका साइलेंसर आर का चालान करके बाद में साइलेंसर चेंज करवा के बाद में बाइकें छोड़ी गई हैं तो ये बाइकें यहाँ पे अभी सौ से ज़्यादा वाहन है वो अभी यहाँ पे हैं और बाकी वाहन जो है वो पुलिस स्टेशन में है और आ, सूरत सिटी पुलिस है वो मॉडिफाइड बाइक बाइक से स्टंट करना इसके सख्त खिलाफ़ है और ये कार्यवाही कंटिन्यू चालू रहेगी मॉडिफाइड साइलेंसर के बाद में ज़्यादातर जो बच्चे हैं स्कूल के कुछ तो हैं जो शौक रखने वाले लोग हैं जिन्होंने किसी के कहने पे इसको मॉडिफाई करवा लिया और कुछ टपोरी टाइप के लोग हैं जो मॉडिफाई करा के और बीच में स्टंट मारना सड़क पे रील बनाना ये सब चल रहा था तो उन पे ये कार्यवाही की गई વતની વાતમાં હાલ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ નમસ્કાર